जय स्वामीनारायण। आज आप धोरण 10 विषय गणित में चौथु चैप्टर द्विघात समीकरण जेमा आप सुखी करेल 4.2 आप पूरा करेला बराबर है। हवा आप 4.2 पे 4.3 में पूर्ण वर्ग की रीत से आखिर बोर्ड में नहीं पूछा आप गणता नहीं अपना जो टाइम ओछो एटले परंतु पूर्ण वर्ग की रीते द्विघात समीकरण जो उकेल है ये श्रीधर आचार्य सूत्र है एनो तमारे उकेल नी रीत पूछ आवे छे द्विघात समीकरण पूर्ण वर्ग नी रीत जेने श्रीधर आचार्य नू समीकरण कहे जे क्यूँ ए एक्स स्क्वेर वत्ता बी एक्स वत्ता सी बराबर 0 ज्या ए इज नॉट इक्वल टू 0 जेना श्रीधर आचार्य समीकरण पण कहेवामां आवे अथवा एना द्विघात समीकरण पण कहेवामां आवे छे। एने पूर्ण वर्गनी रीते जे उकेल शोधो जे शोधे तो मोटा भागे कोने शोधे श्रीधर आचार्य अने एना बे उकेल मळे कई रीतना शोधे એ અત્યારે જરૂર નથી તો એના આ જ સમીકરણ છે એના બે ઉકેલ જેને બીજ કહેવામાં આવે એને શું કહેવામાં આવે બીજ મળે જેને આલ્ફા અને બીટા એટલે કે આલ્ફા બરાબર -b પ્લસ √d अपॉन 2a अने बीटा बराबर -b माइनस √d अपॉन 2a लगा प्लस माइनस अँ शू आवे प्लस माइनस एना बे उकेल छे ज्या d बराबर b स्क्वेर माइनस 4ac जेने विवेचक જેના શું કહેવામાં આવે છે ઘણીવાર ખાલી સમીકરણ આપ્યું હોય અને એમ જ કીધું વિવેચક શોધો એક માર્ક્સમાં બરાબર જ્યાં એક માર્ક્સમાં વિવેચક શોધો કીધું હોય તો ડી છે અને વિવેચક કહેવાય એનું બીજું નામ ડેલ્ટા પણ કહેવામાં આવે છે અમુક જગ્યાએ જૂના અભ્યાસક્રમમાં ડીની જગ્યાએ ડેલ્ટા હતું તો ક્યાંક તમને ડેલ્ટા જોવા મળે તો એ વિવેચક જ છે જેને ડી બરાબર डेल्टा पण कहे बराबर आ तमारे जे समीकरण एना उकेल आ बे मळे आपणा जो टाइम होत पहेलाथी तो आखे आखू तमने समीकरण सॉल्व करीने पूछा बोर्ड उपर बतावत पण अत्यारे आपणे बतावता नथी आपणे मोढे करी देवाना कि आल्फा -b प्लस डी अपॉन 2a बीटा बराबर -b माइनस डी अपॉन 2a ज्या डी बराबर बी स्क्वेर माइनस 4ac जेने विवेचक कहेवामां आवे छे। विवेचक में पण 3 वस्तु छे कि जो विवेचक डी आपणे अत्यारे लखवानुं बंद करो विवेचक में पण 3 वस्तु एमां जो तमे विवेचक शोधो छो तो एमां ग्रेटर देन 0 लेस देन 0 ए बधानो उपयोग करवो पड़े अने ए तमे उपयोग करशो धारो कि d बराबर बी स्क्वेर माइनस 4ac ग्रेटर देन 0 होय तो तेना उकेल वास्तविक अने केवा मळे छे तो तेना उकेल बे भिन्न वास्तविक बीज मळे लगे बे भिन्न वास्तविक બીજ મળે આ હોય તો એના પછી ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 હોય તો તેના બીજ કેવા મળે બે બીજ સમાન મળે બે બીજ બે બીજ કેવા મળે છે સમાન મળે છે તો તેના બે સમાન બીજ મળે જે વાસ્તવિક હોય
જે ક્યાં હોય, અને ત્રીજું ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી લેસ ધેન ઝીરો, એટલે કે ઋણ સંખ્યા હોય. કેવી આવે? ઋણ આવે તો તેના બે બીજ મળે નહીં, તેના કોઈ વાસ્તવિક બીજ મળે નહીં, જેના કોઈ વાસ્તવિક બીજ ના મળે. આ એક આ વાત થઈ. એના પછી બીજી વસ્તુ ધ્યાન આપો, અહીંયા આલ્ફા પ્લસ બીટા પણ પૂછાય. આલ્ફા પ્લસ બીટા એટલે શું? આપણે ખાલી એ તમને સોલ્વ કરીને બતાવ્યું, આપણે ડાયરેક્ટ જ યાદ રાખવાનું છે. આપણે શું રાખવાનું છે? ડાયરેક્ટ આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ આવશે. માઇનસ બી અપોન એ કઈ રીતના? તો આ બંનેનો સરવાળો કરો. જો અહીંયા માઇનસ બી પ્લસ ડી અપોન ટુ એ પ્લસ માઇનસ બી માઇનસ ડી અપોન, બંનેના છેદ કેવા છે? સમાન છે, તો અંશનો પણ સરવાળો માઇનસ બી પ્લસ ડી, અહીંયા પ્લસ છે એટલે નિશાની એના એ જ રહે, ટુ એ. આ પ્લસ માઇનસ ગયા તો માઇનસ ટુ બી અપોન ટુ એ, બી બી ગયા તો માઇનસ બી અપોન શું આવ્યા? એ આલ્ફા પ્લસ. હવે ઘણીવાર બીજનો સરવાળો પૂછે તો ડાયરેક્ટ આપણો માઇનસ બી અપોન એ આવે. ઘણીવાર ગુણાકાર પૂછે આલ્ફા બીટા, આલ્ફા એટલે માઇનસ બી પ્લસ ડી અપોન ટુ એ ગુણ્યા માઇનસ બી માઇનસ ડી અપોન ટુ એ. જો અહીંયા પહેલાં એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય આ બંને સરખા છે તો એક્સ સ્ક્વેર માઇનસ શું આવે? વાય સ્ક્વેર આવે, એટલે માઇનસ બીનો વર્ગ અહીંયા માઇનસ રૂટ ડી એનો વર્ગ અપોન ટુ એ, ટુ એ એટલે કે ફોર એ સ્ક્વેર થઈ ગયા. કાં તો ટુ એ આપણે બે વાર મૂકી રાખીએ, તમને છે કુદી ટુ એ ગુણ્યા ટુ એ, માઇનસ બીનો વર્ગ બી સ્ક્વેર થઈ જાય, અહીંયા વર્ગમાં ડી ડી જતા રહે તો ડી થઈ ગયા અપોન ટુ એ ગુણ્યા ટુ એ. હવે ધ્યાન આપો, અહીંયા ડીનું આપણે કિંમત ખબર છે, ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી, એટલે બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ ફોર એ સી અપોન બે દુ ચાર એ ગુણ્યા એ આ ગયા. તો શું વધ્યું અહીંયા જુઓ? ફોર એ સી અપોન ફોર એ ગુણ્યા એ, તો શું વધ્યું? સી અપોન એ. આલ્ફા બીટા બરાબર સી અપોન એ આવે. આ વસ્તુ આપણે યાદ રાખવાની, આટલી તમારે કરવાની જરૂર નથી હોતી એમાં, પણ બે ગુણાક એટલે ડાયરેક્ટ આપણે સી અપોન એ રાખવાનો, કે સી એટલે આ અને એટલે ખબર પડી ગઈ બરાબર. તો લઈ લખી રાખો, ધ્યાન આપો અહીંયા શું કીધું છે? તો ટુ એક્સ સ્ક્વેર માઇનસ સેવન એક્સ વત્તા થ્રી બરાબર ઝીરોનો વિવેચક શોધી બીજની ચર્ચા કરી. આલ્ફા પ્લસ બીટા, આલ્ફા બીટા શોધો. ચર્ચા કરવાની એટલે શું? કે જે બીજ છે વાસ્તવિક ભિન્ન છે, બીજ સમાન છે કે બીજ વાસ્તવિક નથી, તો એના માટે સૌથી પહેલાં આપણે વિવેચક શોધવાનો. સૌથી પહેલાં દ્વિઘાત સમીકરણ જોડે સરખાઈ દેવું પડે. એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો સાથે સરખાવતા તો એ બરાબર કેટલા આવશે? બે. બી બરાબર
माइनस सात अँ प्लस है तो माइनस अने सी बराबर त्रण तेना माटे विवेचक जेने आपणे शुं कहीए छे डी बराबर बी स्क्वेर माइनस फोर एसी शोधवाना अहीं बी बराबर केटला छे माइनस सात एनो वर्ग फोर ए एटले बे सी एटले त्रण माइनस सातनो वर्ग प्लस माइनस वर्ग प्लस थी जाए ओगन पचास सात दू चौद चौद तरी के आए चार दू आठ आठ तरी चौबीस ओगन पचास में चौबीस जात के व्या पच्चीस व्या तो ग्रेटर देन शू आयो जीरो ग्रेटर देन जीरो आए तो बीज क्या मळे छे अहींया जो बे बीज वास्तविक बे भिन्न अने वास्तविक बीज मळे छे तो जे आपणे बीजनी चर्चा विवेचक शोधाई गयो पछी बे बीज भिन्न अने वास्तविक पछी तमारे जे आल्फा बीटा कीधा छे आल्फा प्लस बीटा तो आपणे जाणीए छीए शुं छे माइनस बी अपॉन ए तो माइनस बी एटले माइनस माइनस सात अपॉन ए एटले बे तो सात अपॉन बे अने आल्फा बीटा तो सी अपॉन ए तो सी केटला छे अहींया त्रण तो तमा आल्फा बीटा आल्फा प्लस बीटा आ रीतना आपणे सहेलाईथी शोधी शकीए छे जोई लो एना पछी हवे स्वाध्याय तरफ जाइए हा पछी अत्यार नहीं सर हूँ तमने टाइम आपीश स्वाध्याय चार पॉइंट त्रण एक्जाम्पल नंबर स्वाध्याय नीचे आपेला एक्जाम्पल पहले पूर्णवर्ग रीत है एट नहीं बीजो द्विघात समय बी द्विघात सूत्र उपयोग कर मेलवो एक्जाम्पल नंबर बे द्विघात समीकरण बीज द्विघात सूत्र उपयोग कर मेलवो पहलो दाखलो जे आपणे कर्यो छे तेज छे टू एक्स स्क्वेर माइनस सेवन एक्स प्लस त्रण बराबर जीरो बीजो टू एक्स स्क्वेर प्लस एक्स माइनस फोर बराबर जीरो त्रीजो चार माथी त्रण गणीए आपणे 4x स्क्वेर प्लस 4 रूट 3x प्लस 3 बराबर 0 जो अहीं आवे सौथी पहला आमा आपणे जे रीतना लीधी एम सरखाई दो ax स्क्वेर प्लस bx प्लस c बराबर 0 जोड़े सरखाओ a बराबर केटला आया 2 बी बराबर माइनस सात सी बराबर त्रण हवे तमारे शू शोधवानुं कीधा पहला डी शोधी नाखो बी स्क्वेर माइनस फोर ए सी जे आपणे शोधेला ज छे जो अहींया माइनस सातनो वर्ग माइनस फोर टू थ्री तो ओगणपचास माइनस चौबीस पच्चीस ग्रेटर देन जीरो आए एटले क्या बीज मळे बे भिन्न वास्तविक बीज मळे पहला अहींया शोधी नाखो आल्फा बराबर माइनस बी प्लस माइनस डी अपॉन टू ए तो माइनस बी एटले देखो अहींया माइनस माइनस शू थई जशे प्लस सात
प्लस माइनस डी एट वर्गमूल में पच्चीस वर्ग शू आए अँ वर्गमूल डी कर डायरेक्ट शोधी नाखो तो पाँच अँ आई जाए। जो पच्चीस वर्ग तमने पाँच मे तो पाँच मूकी दो अँ तो अँ पाँच टू ए बराबर के हवा आपणे अहीं आल्फा बराबर एक सात वत्ता पांच भाग्या बे दो बे गुण्या बे सात वत्ता पांच केटला थाय बार भाग्या चार चार तरी बार तो आल्फा बराबर त्रण आया। ए रीतना बीटा शोधी नाखवाना आवे। अहीं देखो आ प्लस लीधा तो माइनस सात माइनस पाँच भाग्या बे गुण्या तो सात माइनस पाँच एट के बध्या उपर बे गुण्या बे माटे बीटा बराबर एक छेद में बे तमने मड़ी गया अल्फा बीटा बराबर लगे एनो उपयोग करी आपणे बीज मेळवी दीधा। जो ए रीतना बीजा एक थशे बीजो तो नहीं मैं एट आप काढ़ी नाखो हूँ ध्यान आपो अहीं ए एक्स स्क्वेर वत्ता बी एक्स वत्ता सी बराबर जीरो जोड़े सरखाई दो ए बराबर केटला आया बे बी बराबर एक सी बराबर माइनस चार डी बराबर बी स्क्वेर माइनस फोर ए सी तो बी एटले एक नो वर्ग माइनस फोर ए एटले बे सी एटले माइनस चार एक नो वर्ग एक माइनस माइनस प्लस चार दू आठ आठ चौक बत्रीस बत्रीस ने कितना आया तैंतीस आया ग्रेटर देन जीरो माटे बे बीज केवा मळे भिन्न अने वास्तविक बीज मळे। हवे पहला आल्फा शोधी नाखो माइनस बी प्लस माइनस डी अपॉन टू ए माइनस बी तो बी बराबर एक तो माइनस एक प्लस माइनस डी एट तैंतीस वर्गमूल निकल से नहीं बे गुण्या बे तो अँ देखो माइनस एक प्लस वर्गमूल में तैंतीस बे दू चार आल्फा मळ्या अने बीटा क्या आवशे माइनस एक माइनस वर्गमूल में तैंतीस अपॉन तो आ अल्फा बीटा तमारे मड़ी गया। आ रीतना आपणे सहेलाई थी बे बीज मेळवी शकीए छे। लखी लो जोई लो खबर ना पड़े पूछो। हवे आपणे दाखला नंबर चार तरफ जाइए। देखो चौथा दाखला में शू आप्युं छे चार एक्स स्क्वेर वत्ता चार रूट थ्री एक्स वत्ता त्रण बराबर जीरो एना सरखाई दो ए एक्स स्क्वेर वत्ता बी एक्स वत्ता सी बराबर जीरो जोड़े सरखाओ तो ए बराबर चार बी बराबर चार रूट थ्री अने सी बराबर त्रण। हवे तमे डी शोधी नाखो बी स्क्वेर माइनस फोर ए सी बी एटले चार रूट थ्री एनो वर्ग माय फोर ए एट्ले चार अने सी एट्ले चार नो वर्ग केटलो थई जाय सोल रूट थ्री नो त्रण सोल तरी अड़तालीस अहीं चौक चौक सोल सोल तरी डी बराबर जीरो आया डी बराबर जीरो आया तो बीज केवा वास्तविक अने वास्तविक अने सामन वास्तविक सामन आई गया पी अ ते आल्फा बराबर बीटा आई गया तो एम शू आइनस बी प्लस डी अपॉन टू ए कारण डी बराबर जीरो थी गया जो अँ माइनस बी अपॉन टू ए आ तो जीरो आई गया जो आप ना करव तो रीतना कर दिए अँ किंमत मूकी रज करिए जो अहीं माइनस बी एटले माइनस चार रूट थ्री
डी प्लस माइनस जीरो टू ए एटले चार आ जता रहा माइनस चार रूट थ्री अपॉन बे गुण्या चार 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 गया माइनस रूट थ्री अपॉन टू आल्फा बराबर बीटा आ बे आई गया बीच जो हमें एज रीतना अँ ए एक्स स्क्वेर वत्ता बी एक्स वत्ता सी बराबर जीरो तो ये जीरो आई गया पछी आपणे जोईए हवे ए बराबर बे बी बराबर एक सी बराबर डी शोधी नाखो बी स्क्वेर माइनस फोर ए सी बी एटले एक नो वर्ग फोर ए एटले बे सी एटले चार एक नो वर्ग एक चार दू आठ आठ चौक बत्रीस माइनस एकत्रीस आया लेस देन जीरो है तो बीज मने वास्तविक बीज ना मे खबर पड़ी गई बीज क्या ना मे वास्तविक बीज मे नही लखी नाखो एना पछी आपणे आगळनो दाखलो गणीए जो हवे आपणे एक्जाम्पल नंबर बे बीज मेळो समीकरणना तो आ जे समीकरण आप्युं एना पहेला समीकरण स्वरूपे दर लावू पड़शे तो अहींया एक्स लसा लई लो तो एक्स एक्स एटले एक्स स्क्वेर माइनस वन आ एक्स सामे जाय बराबर त्रण एक्स त्रण आ बाजू लावो तो एक्स स्क्वेर माइनस त्रण एक्स माइनस वन बराबर जीरो वनना भाग पड़ी त्रण तो आता नहीं अपना वयव रीते तो आप आ रीते समीकरण शोधी नाखो अँ ए एक्स स्क्वेर वत्ता बी एक्स वत्ता सी बराबर जीरो जोड़े सरखाओ तो ए बराबर के आया वन बी बराबर माइनस त्रण सी बराबर तो डी शोधी नाखो बी स्क्वेर माइनस फोर ए सी बी एटले माइनस त्रण नो वर्ग माइनस फोर ए एट्ल वन सी एटले माइनस वन माइनस त्रण नो वर्ग नौ माइनस माइनस प्लस चार एकाएक चार एका चार चार बराबर तेर बीज केवा मळे वास्तविक अने वास्तविक अने भिन्न हवे अहींया माइनस बी प्लस माइनस डी अपॉन टू ए माइनस बी एटले देखो केटला छे अहींया माइनस माइनस प्लस त्रण प्लस माइनस डी एटले केटला छे तेर अपॉन टू ए एटले केटला छे अहींया जो एक एट्ल आल्फा बराबर त्रण वत्ता रूट तेर बे एका बे अने बीटा बराबर एक वार प्लस आए तो एक वार त्रण माइनस रूट तेर अपॉन बे बीज मड़ी गया तमने ए रीतना अँ सौथी पहला आने सादरूप आपवू पड़शे एमां शुं करवू पड़े लसा लेवो पड़शे अहींया छे तो एना बाकीना बे अहींया आवशे एकना जोड़े त्रीस एक्स माइनस सात आना सिवाय अहीं आवशे त्रीस एक्स प्लस चार अने आना सिवाय बंने आ बाजू आवशे अग्यार एक्स प्लस चार एक्स माइनस हवे आनुं सॉल्यूशन आपणे करीए त्रीस एक्स सात तरी एकवीस बसो दस माइनस त्रीस एक्स माइनस प्लस माइनस चार तरी बार एक सौ ने वीस पहला काउंस में आनु सॉल्यूशन करी एक्स एक्स एट एक्स स्क्वेर माइनस सेवन एक्स प्लस फोर एक्स माइनस अठयावीस जो अहीं प्लस तीस एक्स माइनस माइनस बसो दस माइनस एक सौ वीस एट माइनस त्रणसो ने तीस अहीं अगियार काउंस में एक्स स्क्वेर माइनस सात वत्ता चार एटले केटला थाय
ત્રણ એક્સ માઇનસ અઠ્યાવીસ. અગિયાર આ બાટલા લઈ દો એટલે સહેલું થઈ જશે. માઇનસ 330 ભાગ્યા અગિયાર એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ માઇનસ અઠ્યાવીસ. કયા? આ તો ગુણાકારમાં સામે જાય એટલે ભાગાકારમાં આવે ને, એટલે અગિયાર તરી 30 ગુણ્યા અગિયાર, અગિયાર અગિયાર ગયા તો માઇનસ 30 વધે. અહીંયા જો અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ માઇનસ અઠ્યાવીસ, માઇનસ 30 સામે લઈ જાઓ તો પ્લસ 30 થઈ જશે. એક્સ સ્ક્વેર માઇનસ 30 એક્સ માઇનસ અઠ્યાવીસ વત્તા 30 બરાબર 0. તો જો શું થઈ ગયું અહીંયા, એક્સ સ્ક્વેર માઇનસ 2 એક્સ માઇનસ 30 અને અહીંયા પ્લસ 2 બરાબર 0. હવે અહીંયા પ્લસ 2 આવે એટલે એના અવયવ પડે ના જ પડે, સરવાળો કરીને 30 આવી શકે નહીં. હવે આપણે શું કરવા પડશે, બે મિનિટ, 30 નથી અહીંયા જો 3 છે બરાબર, બેનો ગુણાકાર કરીને આપણે એક 3 લાવવા એટલે આવી શકીએ છીએ સરવાળો, કે 2 એકા 2. એ રીતના કરવું હોય તોય કરાય, આ રીતે કરવું હોય તોય કરાય, તમારે કઈ રીત કરવી છે? તો આ કરીએ, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0, જ્યાં એ બરાબર 1, બી બરાબર માઇનસ 3, સી બરાબર 2. હવે ડી શોધી નાખો અહીંયા, બી સ્ક્વેર માઇનસ 4 એ સી, બી એટલે માઇનસ 3નો વર્ગ માઇનસ 4, એ એટલે 1, સી એટલે 2. તો દેખો અહીંયા માઇનસ 3નો વર્ગ 9 આવ્યા, 4 એકા 4 4 2 8 બરાબર, એટલે 2 બીજ કેવા મળશે વાસ્તવિક અને માટે, 2 બીજ વાસ્તવિક અને ભિન્ન. હવે અહીંયા આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ માઇનસ ડી અપોન 2a. હવે દેખો અહીંયા માઇનસ બી કેટલા આવ્યા, અહીંયા બી જોડે સરખાયા તો બી બરાબર 3, માઇનસ માઇનસ પ્લસ માઇનસ ડી વર્ગમૂળમાં 1, 2, એ બરાબર પણ 1. તો દેખો 3 વર્ગમૂળમાં 1 નીકળે એટલે 1 નીકળે, 2 એકા 2 આલ્ફા બરાબર 3 વત્તા 1 4 ભાગ્યા 2, 2 2 બરાબર 2. બીટા શોધી નાખો, 3 માઇનસ 1 ભાગ્યા 2, 2 ભાગ્યા 2 બરાબર 1. દેખો ખબર પડી ગઈ ને, આ પ્લસ ના માઇનસ માટે તમારે આલ્ફા બીટા બંને મળી ગયા. આલ્ફા બરાબર 2, આ રીતના આપણે સહેલાઈથી ગણી શકીએ છીએ. જય સ્વામિનારાયણ.